વલસાડ સિટી પોલીસની ટીમે ધરમપુર ચોકડી ઓવરબ્રિજ પાસેથી ત્રણ વિદેશી વિદ્યાર્થીઓને 27,200 અંગ્રેજી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા. વલસાડ સિટી પોલીસની ટીમ તાજાના પર્વને ધ્યાને રાખી શહેરના મોગરાવાડીથી ધરમપુર ચોકડી તરફ જતા રોડ ઉપર વાહન ચેકિંગમાં હતી, જે દરમિયાન પોલીસના જવાનોને મળેલી બાતમીના આધારે દમણથી કારમાં 3 ઇસમો અંગ્રેજી દારૂનો જથ્થો લઈ સુરત તરફ જઈ રહ્યા હોવાની ચોક્કસ બાતમી મળી હતી. વલસાડ સિટી પોલીસના જવાનોને મળેલી બાતમીના આધારે પોલીસના જવાનોએ ધરમપુર ચોકડી ઓવરબ્રિજના ઉતરતા છેડે બાતમીવાળી કારની વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન બાતમીવાળી કાળા કલરની સેર્વોલેટ કંપનીની કાર નંબર GJ16AJ3036 આવતા તેને સરકારી લાકડા વડે અટકાવવાનો ઇશારો કરી કાર ચાલકે કાર સાઈડે લેતા કારમાં જઈ ચેક કરતા 3 વિદેશી નાગરિકો મળી આવ્યા હતા, જે ગુજરાતી ભાષા સમજતા ન હોવાના કારણે તેમને અંગ્રેજી ભાષામાં નીચે ઉતરવાનું જણાવી કારમાં ચેક કરતા ડિક્કીના ભાગેથી ટ્રાવેલિંગ બેગમાંથી કુલ 88 નંગ અંગ્રેજી દારૂનો જથ્થો, જેની કિંમત રૂપિયા 27,200 દારૂ મળી આવ્યો હતો. વલસાડ સિટી પોલીસની ટીમે કાર ચાલક સહિત 3 વિદેશી ઇસમોની અટકાયત કરી છે. વલસાડ સિટી પોલીસ મથકે લાવી વધુ પૂછપરછ કરતા 3 વિદેશી નાગરિકો વડોદરા ખાતે આવેલ પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હોવાનું જણાવ્યું હતું. પોલીસે વડોદરાની પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા કાર ચાલક માઇકલ મેથ્યુ એનક્યુબ ઉંમર વર્ષ 22, ક્રિશ્ચિયન રેમી એનગોકા મોગ બેકુમા ઉંમર વર્ષ 32, નોમા થેમ્બા નામેન્દા ઉંમર વર્ષ 22, 3 વિદેશી ઇસમો પૈકી 2 યુવક તથા 1 મહિલા વિરુદ્ધ સિટી પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાઈ, જેમાં કારની કિંમત રૂપિયા 2 લાખ, દારૂની કિંમત રૂપિયા 27,200 અને અંગ ઝડપીમાંથી મળેલ 3 મોબાઈલની કિંમત રૂપિયા 3,500 મળી કુલ 2,62,200 મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.